ભાજપ સરકારના રાજ્યોમાં છેલ્લા થોડા સમયથી જે પ્રકારે સતત મોંઘાવારી વધી રહી છે, કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટાણે મોંઘાવારીનો મુદ્દો લોકો સુધી અલગ જ રીતે જવામાં આવી રહ્યો છે। સુરતના સીતારામ ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ અને ગેસ સિલિન્ડરના ભાવનો તફાવત દેખાય તે રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યારે પણ કોઈ ખાદ્ય વસ્તુના ભાવ વધારો થતો હોય છે ત્યારે સીધી અસર ગૃહિણીઓના બજેટ ઉપર થાય છે। કોંગ્રેસ આ બાબતે મહિલાઓ સુધી પહોંચાડવા માટે મોંઘાવારીનો મુદ્દો આગળ લઈ રહી છે। દરેક સોસાયટીઓમાં અને મહોલ્લામાં આ પ્રકારનું પ્રદર્શન ગોઠવવામાં આવી રહ્યું છે, જેથી કરીને સોસાયટીઓ અને મહિલાઓને આ બાબતે ગંભીરતાથી લઈને ખરેખર મોંઘાવારી ક્યાં સ્તર ઉપર પહોંચી છે તે બાબતની સમજણ મેળવે, કઈ સરકારે કેવા વાયદા કર્યા હતા અને હાલ કેવી સ્થિતિ છે તે અંગે મહિલાઓને જાગૃત કરવા માટે અનોખું પ્રદર્શન કરાયું છે। કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયાએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં આજે અમે લોકોને મોંઘાવારીનો મુદ્દો કેવી રીતે સ્પર્શે છે અને મોંઘાવારી ક્યાં સ્તર ઉપર છે તેને લઈને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભાજપની ડબલ એન્જિન સરકાર સમગ્ર દેશની અંદર મોંઘાવારીને નિયંત્રણમાં લાવવા માટે નિષ્ફળ રહી છે। રાજ્ય સરકાર દ્વારા પર ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ તેમજ ગેસ સિલિન્ડરના ભાવ જે રીતે વધાર્યા છે તેને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તૂટી ગઈ છે। સરકારે અચ્છે દિનના ખૂબ મોટા મોટા વાયદા કર્યા હતા, પરંતુ એ વાયદા સરકારે પૂર્ણ કર્યા નથી। અંતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓ લઈને હવે બહાર નીકળી રહી છે। સુરતના કામરેજ અને વરાછા વિધાનસભા વિસ્તારની અંદર અલગ અલગ સોસાયટી અને મહોલ્લામાં કાર્યક્રમમાં આપવાના શરૂ કર્યા છે। મોંઘાવારીનો જે તફાવત યુપીએ સરકારનો અને એનડીએ સરકારનો છે તેને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત।